વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્રની બીજો ક્લાસ લેવા જઈ રહ્યા છીએ. ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 1 માહિતીનું એકત્રીકરણ. એ માહિતી એકઠી કરી કોઈ પણ પ્રશ્ન સમસ્યા એના ઉકેલ માટે માહિતી એકત્રિત કરવી પડે. માહિતી એકત્રીકરણ ગયા પ્રકરણમાં આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એક પીરિયડમાં લીધો, બીજામાં આપણે લીધો સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ. ચલ એટલે શું? ચલમાં બે પ્રકાર પડે, સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ. ગુણધર્મ પણ કહેવાય ગુણાત્મક ચલને. માહિતી ગુણાત્મક માહિતી સંખ્યાત્મક માહિતી ત્યાં સુધી આપણે લીધું. એ ઉપરાંત સમષ્ટિ કોને કહેવાય, નિદર્શ કોને કહેવાય, સમષ્ટિનું કદ, નિદર્શનું કદ, શાંત સમષ્ટિ ખાતર અસંખ્ય અવલોકનો હોય, અનંત સમષ્ટિ જેનો અભ્યાસ આપણા આંકડાશાસ્ત્રમાં ના હોય, માત્ર શાંત સમષ્ટિનો હોય કે જેના અવલોકનોની સંખ્યા મર્યાદિત હોય, ચોક્કસ હોય, મળી શકાય તેવી હોય એવી શાંત સમષ્ટિ. અને છેલ્લે આપણે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. જો માહિતી જે ભેગી કરવામાં આવે છે એ આંકડામાં હોય, શબ્દોમાં હોય, વર્ણન સ્વરૂપે શબ્દોમાં હોય તો આપણે એને ગુણધર્મ કહીશું, ગુણાત્મક માહિતી કહીશું. આંકડામાં હોય તો એ માહિતીને સંખ્યાત્મક માહિતી કહીશું. ત્યાં સુધી આપણે લીધું હતું. આજે આપણે નવા મુદ્દા ઉપર જવું છે. પ્રાથમિક માહિતી, પ્રાથમિક માહિતી એનું નામ છે, એવા ગુણ છે પ્રાથમિક માહિતી. જે માહિતી પહેલી જ વાર મેળવાતી હોય, અગાઉ કોઈ મેળવેલી ના હોય પ્રાથમિક માહિતી. જે માહિતી સંશોધક કે એને રોકેલા, નિમેલા, આગળ પડ્યા અવલોકનો પાસેથી પહેલી જ વાર માહિતી એકઠી કરાતી હોય એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. અહીંયા વ્યાખ્યા રાખી છે કે પ્રાથમિક માહિતી એટલે શું? તો જ્યારે કોઈ સંશોધક જેને સંશોધન કરવું છે, રિસર્ચ કરવું છે, જેને કોઈ સમસ્યા કે એના પ્રશ્નના ઉકેલ માટે માહિતી એકઠી કરવી છે, તો એવો સંશોધક કે કોઈ આગળ પોતાની જાતે એની રૂબરૂ મુલાકાત લે, પ્રત્યક્ષ જે માહિતી આપનાર એકમોની સામે માહિતી મેળવનાર સંશોધક પોતે જાય છે. ત્યાં તો માહિતી જેની પાસે લેવાય એ માણસોને પોતાની પાસે બોલાવે છે. મૂળ રૂબરૂ, મૂળ રૂબરૂ મતલબ સામ સામ એ સંશોધક પોતે જાય, ત્યાં તો સંશોધક એને આગળ કોને મોકલે, એને મોકલે તો એનાથી એ માહિતી રૂબરૂ જઈને મેળવે તો એને પ્રત્યક્ષ માહિતી કહેવાય. નામ જ એવું છે, પ્રત્યક્ષ રૂબરૂ જવાનું છે. પ્રાથમિક માહિતીમાં જ્યારે કોઈ સંશોધક કે આગળ પોતાની જાતે બહુ અવલોકનો થોડા હોય તો જાતે જઈ શકે, પણ અવલોકનો વધારે હોય, વધારે અવલોકનો પાસેથી માહિતી ઘણો કરે હોય તો એને આગળ પણ તૈયાર કર્યા હોય અને આગળ પણ મોકલે કે જાતે એમને કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદથી, કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદથી જો માહિતી મેળવે તો તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. આ એવી માહિતી છે અગાઉ કોઈ સંશોધકે કે અગાઉ કોઈએ પણ મેળવેલી નથી, કોઈ વ્યક્તિએ નથી મેળવી, કોઈ સંસ્થાએ નથી મેળવી, કોઈ સંશોધકે નથી મેળવી, પહેલી જ વાર મેળવાય છે. માહિતી જ્યારે મેળવાય છે એ રૂબરૂ મુલાકાત દ્વારા મેળવાય છે. રૂબરૂનો મતલબ સામસામા, મતલબ પ્રત્યક્ષ. માહિતી આપનાર એકમ અને માહિતી મેળવનાર બંને એકબીજાને રૂબરૂ મુલાકાત લઈ અને પ્રશ્નો કરી અને માહિતી મેળવે છે, એટલે એનું નામ જ છે પ્રાથમિક માહિતી. જ્યારે કોઈ સંશોધકે આગળ પોતાની જાતે કે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદથી પ્રથમ વખત માહિતી મેળવાતી હોય તો તેવી માહિતીને પ્રત્યક્ષ માહિતી કહેવામાં આવે છે, પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. આ માહિતી પહેલી જ વાર મેળવાતી હોવાથી તે મૌલિક માહિતી છે, કારણ કે અગાઉ કોઈએ પણ આ માહિતી મેળવેલી હોતી નથી. તો આવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. હવે જોઈએ બીજી વ્યાખ્યા ગણ હોય પણ પ્રાથમિક માહિતીનું ઉદાહરણ જોઈએ કે ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે.
2021 અત્યારે વસ્તી ગણતરીની તૈયારી થઈ ચૂકી હતી 2020 ની અંદર, પરંતુ કોરોના કાળને કારણે હજી એ કામ શરૂ થઈ શક્યું નથી. પણ હવે 2021 માં વસ્તી ગણતરી આવશે. દર 10 વર્ષે આખા દેશમાં ગામ શહેર દરેક જગ્યાએ ઘર ઘરની મુલાકાત લઈને કર્મચારીઓ આગળકો એની વસ્તીની નોંધ કરે છે. પુરુષો કેટલા, સ્ત્રીઓ કેટલા, બાળકો કેટલા, બાળકોમાં છોકરીઓ અને છોકરા કેટલા, વૃદ્ધો કેટલા, જીવન ધોરણ લોકો શું શું વસ્તુઓ વાપરે છે, ઇલેક્ટ્રોનિક વસ્તુ કેવી વાપરે છે, વાહન વ્યવહાર કેવો વાપરે છે, એનાથી આપણા દેશની વસ્તી તો ગણાય જ છે કે કેટલી વસ્તી થઈ છે, કેટલી ઝડપથી વધી રહી છે, જન્મદર કેટલો છે, મૃત્યુદર કેટલો છે, પણ એ સાક્ષરતાનો દર કેટલો છે, આરોગ્ય બાબતે જાળવણી કેટલી છે, બધી માહિતી સાથે સાથે મળતી હોય છે. એનાથી લોકોનું જીવન ધોરણ કેળવાશે. પણ આપણે ટૂંકમાં ત્યાં જોઈએ તો ભારતમાં થતી દર 10 વર્ષે વસ્તી ગણતરી એ પ્રાથમિક માહિતીનું મોટું ઉદાહરણ છે. એ ઉપરાંત આપણે રોજ સવારે જાગી અને પેપર વાંચી કે પેપરમાં આ જગ્યાએ કોઈ ચોરી થઈ, આ જગ્યાએ કોઈ અકસ્માત થયો અને ઘાયલ થઈ યા મૃત્યુ પામ્યા, તો એ મેળવવા માટે કોઈને કોઈ તો પત્રકાર ત્યાં ગયા છે. તો પત્રકાર સૌ પહેલાં જે તે ઘટના સારી કે કોઈ નુકસાનકારક સમજો, કોઈ એક્સિડન્ટ થઈ ગઈ કે સારી વસ્તુ તો ન કહી શકીએ આપણે, પણ કોઈ પણ ઘટના બની તો પત્રકારો ત્યાં જાય છે અને માહિતી મળે છે. તો પત્રકાર પહેલી વાર માહિતી મેળવતો હોય એ એના માટે પ્રાથમિક માહિતી છે. એ માહિતી મળે છે ત્યારે તો આપણે બીજા દાડે પેપરમાં એ તો સમાચાર ટીવી ચેનલ ઉપર આપણે સમાચાર જાણતા હોઈએ છીએ. પત્રકારો માહિતી મેળવતા હશે જે તે સારી કે ખરાબ ઘટના હોય. તો હવે આપણે જોઈએ ગૌણ માહિતી. ગૌણ માહિતી કોની કહેવાય? ગૌણ માહિતીમાં સંશોધક કે સંસ્થા રૂબરૂ માહિતી આપનાર એકમો સમક્ષ મુલાકાત લેતા નથી, રૂબરૂ માહિતી લેતા નથી, પરંતુ કોઈ કોઈ સંશોધકે કોઈ અધિકૃત સંસ્થાએ માહિતી એકઠી કરેલી હોય પણ એને ઉપયોગ સીધો સીધો કરે તો ઉપયોગ કરનાર માટે એ માહિતી કોણ માહિતી બને છે? પત્રકાર જે તે ઘટના ઘટે ત્યાં જઈને માહિતી મેળવે ટીવી ચેનલ કે પેપરની અંદર આપવા માટે, તો એના માટે એ પ્રાથમિક માહિતી. પણ આપણે ઘેર બેઠા જાગીને પેપર વાંચી યા ટીવી ચાલુ કરીને સમાચાર જોઈએ તો આપણા માટે કોણ માહિતી? કારણ કે આપણે રૂબરૂ છે ગયા નથી, રૂબરૂ જનાર માટે એ પ્રાથમિક માહિતી. આપણને તો તૈયાર સ્વરૂપે આપણે માહિતી લઈ લીધી, આપણે લેવા નથી ગયા, લેવા ગયા છે બીજા છે. આપણે તો સીધો એનો ઉપયોગ કર્યો. સમજી લો કે આપણે અભ્યાસની વાત કરીએ તો જે તે પ્રકરણ ચાલ્યું છે તો એ પ્રકરણ ચાલ્યું ને આપણને સ્વાધ્યાય કરવાનું કીધું, પ્રશ્નોના જવાબ શોધવાના કીધા, દાખલા ગણવાના કીધા. હવે એ જે કંઈ શીખ્યા ઉપર આધારિત આપણે પ્રશ્નનો સવાલનો જવાબ શોધીએ, વાંચીને કે કયા પાના ઉપર કયા પેરેગ્રાફમાં જવાબ મળે છે તો આપણા માટે પ્રાથમિક માહિતી. પણ આપણે તો સીધી નવનીત લઈને બેસી જઈએ, સીધો ઉતારો કરી નાખીએ વગર મહેનતે વગર પરસેવાય તો આપણા માટે કોણ માહિતી? કારણ કે જેણે નવનીત બનાવવા માટે એનો જવાબ શોધીને મૂક્યો બનાવ્યો એના માટે પ્રાથમિક માહિતી. આપણા માટે તો આપણે સીધે સીધો ઉપયોગ કર્યો છે, આપણા માટે ગૌરવ માહિતી કરી જાય. ડૉક્ટર અને દર્દીનો બહુ સારું ઉદાહરણ આપી શકે. ડૉક્ટર દર્દીને મોટા ભાગે નહીં 99% 100% ગણતો પણ ચાલે એવું અપવાદ સંજોગોમાં સિવાય રૂબરૂ મુલાકાત લેતા હશે, એ પ્રાથમિક માહિતી છે. કાં તો ડૉક્ટરને આપણે દર્દી પાસે લઈ જવા પડે, કંઈ દર્દી એવા વૃદ્ધ હોય, અશક્ત હોય, લઈ જઈ શકાય એવી સ્થિતિમાં ન હોય તો ડૉક્ટરને આપણે કહીએ કે ચાલો તમે ઘરે જાઓ અને સારવાર કરો, ઘરડા છે નથી આવી શકે એમ. તો ડૉક્ટર આવે વિઝિટ ઉપર અને સારવાર કરે, એમને તપાસે, દવા આપે, જોઈજો 2 ઘીઘા તો થયા. પ્રત્યક્ષ માહિતી, રૂબરૂ મુલાકાત તો થઈ, સામ સામે તો આવ્યા, માહિતી લેનાર કોણ ડૉક્ટર, માહિતી આપનાર કોણ દર્દી, રૂબરૂ મુલાકાત, એ પ્રાથમિક માહિતી. યા તો દર્દી દવાખાને આવે, ડૉક્ટરના દવાખાને આવે તો પણ રૂબરૂ મુલાકાત છે, એમને એના આરોગ્યના સાધનો, હૃદયના ધબકારામાં પણ સાધન, શરીરની ગરમીમાં પણ સાધન, એ સાધનોનો ઉપયોગ કરતા જાય અને આપણા દર્દીને પૂછપરછ પણ કરતા જાય, શું થાય છે, ક્યાં દુખે છે, ક્યારનું દુખે છે, કોઈ દવા લેતા હતા કે નહોતા લેતા, બધું પૂછપરછ કરતા જાય, સાધનોનો ઉપયોગ પણ કરતા જાય.
છે અને એ દર્દીને કયા પ્રકારનો રોગ છે એ જાણવાનો પ્રયત્ન, એના રોગના લક્ષણો જાણવાનો, એના રોગના કારણો જાણવાનો પ્રયત્ન ડોક્ટર કરતા હોય તો એ પ્રાથમિક માહિતી છે. એને પ્રાથમિક માહિતી શું કહીશું. હવે ગૌણ માહિતીનો એકો કે દર્દી બીમાર પડ્યો છે અને ડોક્ટર પાસે જાય છે એ પ્રાથમિક માહિતી. બે ચાર દિવસ દવા લીધી, દવા ડોક્ટર